રાપરમાં જીતુ વાઘાણીએ કોંગ્રેસને આડે હાથે લીધા હતા. રાત્રે જાહેર સભામાં વાગડ પંથકના લોકો ઉમટી પડ્યા હતા. વિનોદ ચાવડાએ વિજય અપાવવા આહવાન કર્યું હતું. રાપરમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે આજે સાંજના 7 વાગે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની જાહેરસભા યોજાઈ હતી, જેમાં જીતુ વાઘાણીએ કોંગ્રેસ ઉપર તીખા તેવરમાં શાબ્દિક હુમલો કર્યો હતો. આજે માતાના મઢ જેવા અનેક પર્યટન સ્થળોમાં નામે ફરવા માટે વિખ્યાત બન્યું છે. જાહેરસભામાં પ્રથમ પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ હાલે ચાલી રહેલી કેન્દ્રની યોજનાઓ અને અગાઉ કાચબાની ગતિએ ચાલતી કોંગ્રેસ સરકારના કામોની નીતિ નિયમો અને કેવી રીતે કૌભાંડો કરેલ છે તે પ્રજા સારી રીતે જાણે છે. તો કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે ગત ધારાસભ્યની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક આપણી નબળી કડી તૂટવાને કારણે રાપરને નુકસાન થયું હતું તેવું જણાવ્યું હતું. આજે યોજાયેલી સભામાં પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા અને કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણ સિસોઢા, તાલુકા ભાજપ પ્રમુખ ડોલરરાય ગોર, શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની, મહામંત્રી મોહન બારડ, પ્રવીણ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ હરખીબેન વાઘાણી, ઉપપ્રમુખ હમી સિસોઢા તથા નગરપાલિકા પ્રમુખ ગંજાબેન સિયારિયા, ઉપપ્રમુખ હઠુભા સોઢા, અલારખા રાવમાં ઉદ્યોગપતિ અંબાવીભાઈ વાવિયા, અનોપસિંહ વાઘેલા, કુભાભાઈ સેલોત, શૈલેન્દ્રસિંહ તથા પ્રદીપસિંહ વાઘેલા, પ્રદીપસિંહ સોઢા વગેરે સભામાં ઉપસ્થિત રહ્યા હતા. તો કેટલાક કોંગ્રેસી આગેવાનો પણ જીતુભાઈના હાથે કેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા હતા. પછી કોણ થાય? એ રાજીવ ગાંધી એવું કહેતા કે 1 રૂપિયો મોકલું છું, 15 પૈસા પહોંચે છે. અરે ભાગ લાગ્યા પાપ અમારું ઘારા તમે સુટાણા. હા, નરેન્દ્ર મોદી દાણિયા જેવા વડાપ્રધાન છે, રૂપિયો મોકલે ને રૂપિયો પોગાડે, સીધે સીધું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એકાઉન્ટ. ખેડૂતોના ખાતામાં કોઈ વચટિયા નહીં. વાતો કરવાથી ન થાય, પ્રયામ લાવવું પડે. બેન ઇન્દિરાબેન પછી કોણ થાય પ્રમુખ? હે, રાજીવ પછી કોણ થાય? સોનિયા, કારણ કે રાહુલ બાળક હતો ને એટલે તરત ન બનાવે, શીખવાડવું પડે. પછી કોણ થાય? અમિતભાઈ પછી કોણ થાય? કહી દો ને દેશમાં કોણ થાય? કોઈ કઈ ન હકે, અહીંયા બેઠેલો અમે ડોકું બોલાવે એ થઈ જાય લાગ પડે. હા, ભારતીય જનતા પાર્ટી છે. રાહુલ ગાંધી પછી કોણ થાય? બધે આવો જ જવાબ આવે મને, એટલે આ પ્રશ્ન પૂછવાનું મન થાય. ઈદ થાય નક્કી? ઈદ થાય કોણ? પાકું ફાઈનલ વિચારીને કહેજો, એને તમારે ભણવા નથી દેવો. આવું લખાય, હું ઓલો શબ્દ નથી વાંભળતો, નગર ટીવી વાળા એમ કે તમે આ ભાષા પ્રયોગ કર્યો. હવે આના માટે તો કરી એટલા ઓછા છે ભાષા પ્રયોગ. એને કઈ નરેન્દ્રભાઈ મોદીને ગાયું દીધી છે, ડિક્શનરીમાં હતી એટલી ગાયું દીધી. મળે બેટા અમને કહેવા નીકળે, હતી એટલી ગાળો દીધી છે. તમે મોતના સોદાગર કોને કીધા હતા? તમે નરેન્દ્રભાઈ મોદીને મોતના સોદાગર કીધા હતા. આજે તમે ચોર કોને કહો છો? દેશના વડાપ્રધાનને ચોર કહો છો? સલા લૂંટારોની ટોળકીના સરદાર તો તમે છો, તમારા 1.5 ડઝન મંત્રીઓ એ પૈસા ખાઈને જેલમાં ગયા હતા. અમને ભાષા શીખવાડવા માંગો છો? આ તો હારા છે, ડિક્શનરીમાં નવા શબ્દો નાખીને તમને કહીએ કે તોય પાપ ન લાગે અમને, એટલા ધરાધમ કૃત્યો તમે કર્યા છે દેશની અંદર. એટલા બધા લોકોને છેત્યા છે. જો ભાઈ, હું તો એમ કહું છું, તમે ભલે પ્રિયંકા કહેતા હો, હું તો એમ કહું છું કે રાહુલભાઈ પણ ટીવી વાળા ઊંધું લખે પાછા, એને એને કદાચ ભારતની સંસ્કૃતિ નથી ભાવતી. એટલે હમણાં જરાક એવું સાંભળ્યું હતું મેં, હું પાકું નથી કેતો, સાંભળેલું કહું છું. તરત કે નોટિસ ફટકારો, એને બીજું કઈ તો કરવું નથી, જીતે એમ છે નહીં. હું તો એમ છું પણ ખરા, પત્ની પણ આવે, પાણું પણ ઘરે બંધાય, પાણું બંધાય એમાં રાજકુંવર જ આવે, રાજકુંવરી આવે. આપણે તો દીકરો દીકરી એક સમાન, બેટી બચાવ બેટી પઢાવ, નરેન્દ્ર મોદી બધું વરકો લાલ લગાડ બધું થાય. અને પછી તમે કહો એ બેન ન થાય ને આ થાય, તમને વાંધો જેટું પડશે એ તમે એવું માનો છો. વિદેશમાં એવું ન હોય ગમે ત્યાં થાય, તમે જ્ઞાન જ ને, એ તો બધું બહારથી આવેલું છે વકલું.
ભયા નથી, અહીંયા ભયા બહાર છે.